students. Today, let's learn the remaining part of the first poem, My Song. We have already completed the first stanza before. Jema, apne sikhya hata. Ke kavi, kavya dwara, apne kono parichay api rahe chhe. A, je supreme power chhe. જે સુપર મધર છે પરમ માં કે જેનું ગીત એક માતા દ્વારા આપણને કવિ સમજાવી રહ્યા છે. પણ જ્યારે તમે જોયું એ લાઈન થ્રુ આઉટ ધ લાઇન્સ ઇવેન્ટ તમે સમજ્યા હશો કે કવિ શું કહેવાનો ભાવાર્થ શું છે. ન માત્ર એક માં પોતાના બાળકને ધ્યાન રાખે છે એટલું જ, પરંતુ જે પરમ માં છે, જે સૃષ્ટિના સર્વે એના બાળકો છે, સંતાનો છે, અને એને સંબોધીને બોલી રહ્યા છે. તો એ માય સોંગ એ કારણે આપણે આગળ વધારીએ છીએ. બહુ સરસ છે, મજા આવશે તમને. તમે ઘણા બધા એવા ગીત પણ સાંભળ્યા છે કે જેની અંદર આવો ઉલ્લેખ હોય છે કે કોઈ તો છે કે જે જ્યાં ઇન્સાન જ્યાં મજબૂર હોય ત્યાં એ એનો હાથ પકડે છે. કોઈ તો છે કે જ્યાં આપણે અટકીએ છીએ ત્યારે એ આપણને આગળ વધારે છે. કોઈ તો છે કે જ્યારે આપણા જીવનમાં અંધારું છવાઈ જાય ત્યારે પ્રકાશ પાથરે છે, રસ્તો દેખાડે છે. આ તમે ઘણા બધા ઘણી બધી વાર્તાઓમાં, ઘણા બધા ઉપદેશોમાં સાંભળ્યું હશે, ધર્મના ઉપદેશોમાં પણ સાંભળ્યું હશે, અને લેખકોના લેખનની અંદર પણ તમે વાંચ્યું હશે આવું કે કોઈક એવી શક્તિ કે જે આપણે જ્યારે ચારે બાજુથી મૂંઝાઈ ગયા હોય, જ્યારે આપણે આગળ જવાનો રસ્તો જ ના સૂચતો હોય, જ્યારે આપણને શું કરવું એ જ ખબર ન પડતી હોય, ત્યારે એકદમ એકાંતમાં શાંતિથી જ્યારે એને યાદ કરીએ છીએ ત્યારે આગળ દરેક ભાષાની અંદર આવા કાવ્યો, આવી ગઝલો, આવા સ્તોત્રો, આવા ગીતો હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, ઉર્દુ બધામાં સાંભળ્યા જશે. કે જેમ કે સંસ્કૃતમાં છે, તમસોમાં જ્યોતિર્ગમય, તમસ અંધકાર તરફથી મને પ્રકાશ તરફ લઈ જાય. તમે પ્રાર્થનામાં પણ ગાઓ છો કે ઊંડા અંધારેથી મને અજવાળા તરફ લઈ જાય, અસત્ય માયાથી મને તું પરમ સત્ય લઈ જાય, પ્રાર્થનામાં લઈ છે. આપણે ફિલ્મોના ગીતોમાં પણ ઇવન આનો ઉલ્લેખ છે. તમને બહુ ગમશે એ ગીત હું મૂકીશ તમને કે કોઈ તો હૈ જો મુશ્કેલ હમારી કરતા હૈ દૂર, કોઈ તો હૈ જિસકે આગે આદમી હૈ મજબૂર. જુઓ છો ને તમે વર્તમાન સમયમાં કે જ્યાં ઇન્સાન નથી પહોંચી શકતો ત્યાં કોણ પહોંચે છે? ખુદા. તો આવી જ વાત છે, એ જ હકીકત છે, એ જ સમજવા માટેની બાબત છે જે કવિ પ્રયત્ન કરી રહ્યા છે આપણા સુધી પહોંચાડવાનો. એ જ લાગણી છે. શું કહી રહ્યા છે કવિ? માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. મારું ગીત તારા શમણાઓને, તારા સપનાઓને પાંખો આવશે. જાણે કે શું બની જશે? તારા સ્વપ્નને મળેલી પાંખો. સ્વપ્ન આપણને દરેકને હોય છે, દરેકના જીવનમાં કોઈને કોઈ સ્વપ્ન હોય છે. કોઈને કંઈ પાયલોટ બનવું હોય, કોઈને એ રીતે બનવાના સ્વપ્ન હોય, કોઈને કોઈને બીજા કોઈ પ્રકારના સ્વપ્ન હોય. પણ એવું તમે કહેજો કે કોઈ એવું હોય કે જેને સ્વપ્ન જ ન હોય? જિંદગીમાં સ્વપ્ન તો હોવા જ જોઈએ. સ્વપ્ન તો છે પણ હા, કે એ સ્વપ્ન પછી ઓલા ઉંદેરીલાના સ્વપ્ન જેવા ના હોવા જોઈએ કે માત્ર સ્વપ્ન જ જોયા કરે.
સ્વપ્ન સાચા પડે, પણ ક્યારે પડે? આપણે એ સાચા પાડવા માટે મહેનત કરીએ ત્યારે. ભગવાન પણ સાથ આપે, પરમ શક્તિ પણ સાથ આપે, ખુદા પણ સાથ આપે, ગોડ પણ સાથ આપે, પણ ત્યારે જ કે જો આપણે મહેનત કરીએ. સંસ્કૃતમાં તમે શીખી ગયા ને કે સુતેલા સિંહના મોઢામાં આવીને શિકાર પડતો નથી. નહી સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. સિંહ જેવા શક્તિશાળી પ્રાણીને પણ પોતાનું ભોજન, પોતાનો શિકાર શોધવા માટે શું કરવું પડે છે? પ્રયત્ન કરવો પડે છે, મહેનત કરવી પડે છે. તો આપણે પણ મહેનત તો કરવી જ પડશે ને. તો એ વાત, માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર બ્રેઇન્સ. મારું ગીત તારા શામળાઓની પાંખો બની જશે. ઘણી વખત તમે સવેલા સ્વપ્નની આગળ કંઈક ને કંઈક આડસો આવતી હોય, કોઈને કોઈ તકલીફો આવતી હોય, કોઈને કોઈ સંઘર્ષ આવતા હોય, તો ત્યારે તમે કોને યાદ કરો છો? એને જ યાદ કરો છો ને કે ભગવાનના તકલીફ દૂર થઈ જાય, હા મુશ્કેલી દૂર થઈ જાય, આદર શકી જાય, હું આગળ વધી શકું. યાદ કરો છો? આપણે અનુભવી છીએ જીવનની અંદર. અને એ એટલો બધો કરુણામય છે, આપણી માં એટલી કરુણામય છે, એટલી દયાવાન છે, એટલી કૃપાળુ છે કે તમારા ગમે એટલા સપના તૂટીને ચૂર ચૂર થઈ ગયા હોય, પણ એ તમને ક્યારે નિરાશ થવા નહીં દે, ફરી પાછા નવા સપના સાથે તમને ઉભા કરી દેશે. તમે અનુભવ્યું હશે, ક્યારે પણ એ તમને નિરાશ થવા નહીં દે. હા, એક એનામાં શ્રદ્ધા, એની સાચી યાદ, બસ આટલું જ. એનાથી વધારે કઈ જ નહીં જોઈતું નથી. એનામાં પૂરી શ્રદ્ધા મૂકી સાચી યાદ કરો, ક્યારે પણ તમને નિરાશ કરતો નથી. તો એવું સર્વશક્તિમાન પિતા, સર્વશક્તિમાન માતા શું કહી રહી છે? માય સન વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. મારું આ ગીત જેની અંદર એવી અખૂટ શક્તિનો ભંડાર ભરેલો છે કે તારા શરણાઓને પાકો. It will transport your heart to the voyage of the unknown. It will transport your heart. તારા હૃદયને ત્યાં સુધી લઈ જશે. ક્યાં સુધી? To the voyage of the unknown. Voyage. કહ્યું છે ને કે ખાંડાની ધાર, એક સીમા, એક અણજાણ્યા પ્રદેશ સુધી જવાની જે સીમા રેખા, એની પહેલે પાર કોણ લઈ જશે? માણસમ, મારું ગીત. જ્યાં સુધી આપણે એક સીમાની અંદર જ રહીએ ત્યારે ઘણું બધું આપણાથી છૂટી જતું હોય છે, ઘણું બધું એવું હોય છે કે જેનાથી આપણે વંચિત રહી જતા હોય. પણ જેવી આપણે એ સીમાને પાર કરી દઈએ તો એટલો અખૂટ ભંડાર ભરેલો હોય છે કે આપણે એમ કહીએ કે હા, આ પણ દુનિયા છે જે અત્યાર સુધી તમે જોઈ જ નથી. તો એ સીમાને પેલે પાર લઈ જાય છે મારું ગીત થાય. ટુ ધ વર્જ ઓફ ધી અનનોન, અણજાણ્યો પ્રદેશ કે જે તમે ક્યારે પણ જોયો નથી, જે આપણે ક્યારે પણ એના વિશે જાણ્યું નથી, ત્યાં સુધી કોણ લઈ જાય છે? સર્વ શક્તિમાન પિતાનું એ ગીત આપણે ત્યાં સુધી લઈ જાય છે. તો આપણે આગળ સમજીએ કે ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ. મારું ગીત તમને સીમાઓને પહેલે પાર અણજાણ્યા પ્રદેશની સફર કરાવશે, શેર કરાવશે અને કરાવે પણ છે. તો આ છે મારું ગીત. હવે આ મારું ગીત એટલે કોઈ શબ્દોનું ગીત નહીં, આપણે પહેલા પણ જોઈ ગયા, પણ સમગ્ર અસ્તિત્વનું ગીત છે. જ્યારે તમે સમગ્ર અસ્તિત્વ સાથે એકરૂપ થઈ જાઓ છો, જ્યારે એની સાથે પોતાપણું ફીલ કરો છો, અનુભવ કરો છો, જ્યારે તમને લાગે છે કે યસ આ તો જેમ કેમ કે તમારા પોતાના ઘરમાં તમને કેમ લાગે કે આ તો મારા પિતાનું ઘર છે, હકથી તમે જે ધારો એ કરો છો ને, જેમાં મજા આવે આનંદ આવે કરો છો ને, કેમ કે મારા પપ્પાનું ઘર છે, મમ્મીનું ઘર છે. એવી જ રીતે જ્યારે સમગ્ર સૃષ્ટિ તમને તમારી માનું ઘર લાગે ને, ત્યારે તમે ફીલિંગ કરો તો તમે જો ત્યાં અણજાણ્યા પ્રદેશનું ખેડા
એવી આનંદની ફિલિંગ કે વાહ પ્રભુ, વાહ પરમ પિતા, વાહ સુપ્રીમ સોલ, વાહ પરમાન, શું તારી રચના છે, અદભુત છે. એક નાનકડું ફૂલ પણ એની અંદર પણ સુગંધ ભરી છે, જે આપણે કરી શકતા નથી. આપણે પ્લાસ્ટિકનું ફૂલ ગમે એટલું સુંદર બનાવીએ, પણ એ જે કુદરતી સુગંધ છે ને, એ સુગંધ આપણે નથી કરી શકતા. કેવું પણ અત્તર છાંટો, છતાં પણ ગુલાબની જે ઓરિજિનલ સ્મેલ છે એ તમે નથી બનાવી શકતા. કાં તો એ બહુ સ્ટ્રોંગ બની જશે, કાં તો બહુ માઇલ્ડ બની જશે. પણ સેમ એવી મેરી ચમેલીની સેમ એવી ને એવી સુગંધ નહીં બનાવી શકતા, કારણ કે બનાવનાર કોણ છે? સર્વશક્તિમાન છે, જે આપણે નથી. તો એ છે, અને એનું એ ગીત છે. અને એ ગીતનું સંગીત જ્યારે આપણે એકાંતમાં, શાંતિમાં, પોતાની અંદર ઉતરીને જ્યારે સાંભળીએ છીએ, ત્યારે આ બધી જ અનુભૂતિઓ કરી શકીએ છીએ. ખરી એટલા માટે શકીએ છીએ, કારણ કે એની કરુણા છે, એનામાં આપણને શ્રદ્ધા છે. તો એ ક્યાં સુધી આપણા હૃદયને લઈ જાય છે? ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ, તારા હૃદયને લઈ જશે. જે હૃદય અત્યાર સુધી મારા તારામાં ખોવાયેલું હતું, માત્ર જે હૃદય અત્યાર સુધી માત્ર રાગ દ્વેષ ઈર્ષ્યા અહંકારમાં ખોવાયેલું હતું, કે કોઈને નીચા પડવા, કે કોઈને એ બધામાં, તમે સમજો છો હું શું કહેવા માંગુ છું, એ મારે વધારે ખરાબ શબ્દ નથી બોલવો, પણ એ બધું ક્યાં ને ક્યાં કોઈને કોઈ કરતા જ હોય છે, પણ આપણી તરફ લક્ષ્ય આપવાનું નથી. કારણ કે જેને આગળ વધવું છે ને, એ રસ્તાની આજુબાજુના દ્રશ્યોને જોતા નથી, એ જ આગળ વધે છે. રસ્તાની આજુબાજુ શું કચરા પડેલા છે, શું ડસ્ટબિન પડેલા, શું ઉકરડા ખરડાયેલા છે, એની તરફ નજર કરીએ તો આપણે આગળ વધી શકતા નથી. એને બાયપાસ, સાઈડ વાળો, એના તરફ આપણને લક્ષ્ય પણ આપવાનું નથી. કારણ કે આપણે ક્યાં જવું છે? આગળ, વધારે આગળ. હું તમને કોઈ મહત્વાકાંક્ષાની વાત નથી કરી રહી, હું તમને એમ નથી કહેતી કે આપણે મહત્વાકાંક્ષી બની જાય, આપણો પહેલો જ નંબર આવવો જોઈએ, આપણા પર્સન્ટેજ 90 અપ આવવા જ જોઈએ, આની કોઈ મહત્વાકાંક્ષાની વાત નથી કરતી. હા, યસ, તમે તમારી સાથે ચોક્કસ સ્પર્ધા કરો કે હું કાલે હતી એના કરતાં આજે વધારે હોશિયાર બની, કાલે મારું જે રિઝલ્ટ હતું એના કરતાં આજે વધારે સારું આવે. પોતાની સાથે સ્પર્ધા કરો, બીજાની સાથે કરવાનું જરૂર નથી, એ મહત્વાકાંક્ષાની વાત નથી. પણ આવું સરસ મજાનું જીવન આપણને મળ્યું છે તો એનો સદુપયોગ કરી જીવન જીવી જાણીએ, આટલી તો મહત્વાકાંક્ષા હોવી જ જોઈએ દરેક. જો દુનિયામાં બે પ્રકારના લોકો હોય, એક હોય કે જે સરસ મજાની પૃથ્વી નામના ગ્રહ પર આવે, આટો મારીને એમને ખાલી રીતે પાછા ચાલ્યા છે, જાય તો બધે જ ખાલી આપે છે, પણ કોઈક કર્મનું માથું બાંધી લઈ જાય કોઈ, સમજી ગયા? તો આપણે પણ આ સુંદર મજાના પૃથ્વી નામના ગ્રહ પર જ્યારે આપણને આવવા મળ્યું છે, તો આપણે માત્ર આટો મારીને જવું છે કે કંઈક કરીને જવું છે? એમને નથી ચાલ્યા જવું ને, ચક્કર મારીને આલે આલે નથી કરવું ને? તો કમસે કમ આપણા પોતાના માટે, ખુદ માટે તો આપણે એવું કંઈક કરીને જઈએ કે આપણે એમ થાય કે ના, જિંદગી આપણે જીવે. ક્યારે કરી શકશો? જ્યારે એના ગીતને એકાંતમાં બેસીને સાંભળશો, શું કહેવા માંગે છે સમજવાનો પ્રયત્ન કરશો, એની સાથે સંબંધ જોડશો, એટેચ થશો, એને એકદમ શાંતિમાં, ડીપ સાયલેન્સમાં બેસીને યાદ કરશો કે આપણો અવાજ સાંભળે જ છે, એનો અવાજ આપણે નથી સાંભળતા, કારણ કે આપણે કોલાહલમાં છીએ. એ જેવી રીતે હું તમને ભણાવું છું, તમારી આસપાસ ઘોંઘાટ હશે, કોલાહલ હશે, કે અહીં પણ ક્યાંક અવાજ હશે, તો તમને મારા શબ્દો સ્પષ્ટ નહીં સમજાય. બસ આ જ વાત ત્યાં પણ છે કે જ્યાં સુધી આપણી આસપાસ કોલાહલ છે, ઘોંઘાટ છે, આપણા મનની અંદર ઘોંઘાટ છે, મનમાં પણ હોય, ઘોંઘાટ માત્ર બહાર અવાજમાં જો એવું જરૂરી નથી, મનમાં પણ ઘણું બધું ગાવું હોય, ઘણી બધી ભીડ હોય, મનના વિચારો છે ને ભાગો ભાગ કરતા હોય, એક જગ્યાએ સ્થિર ના હોય. થોડી વાર મેં કે આજે મને અહીંયા ફરવા જવું છે, આજે મને આ કપડાં પહેરવા છે, આજે મને આ કરવું છે, આજે મને
આ સિરિયલ જોઈ છે, આજે મારી આ બહેનપણી ફોન કરવો છે, અને બિચારો ભાગ્યા કરે ભાગ્યા કરે ભાગ્યા કરે, જેની નો લિમિટ, અને એટલા સ્પીડમાં ભાગે, અને પછી એ ભાગતા બિચારો જેમ શરીરને તમે દોડાવો તો શરીર થાકે છે, તમે દોડ્યા જ કરો સવારથી સાંજ સુધી, દોડ્યા જ કરો, સાંજે કેવાથી જશો થાકીને, એકદમ કહેશો કે હવે મને મમ્મી કાંઈ કામ છે નહીં. સેમ એવી જ રીતે આપણું મન છે ને, એ પણ મન તો બચ્ચા એ પણ બાળક જ છે, એને ખબર નથી કે કેટલું દોડવું, એને જો તમે છૂટું મૂકી દીધું એ તો દોડ્યા કરશે, દોડ્યા કરશે, વિચારો ઉપર વિચારો, વિચારો ઉપર વિચારો કર્યા જ કરશે, હજારોની સંખ્યામાં એક મિનિટની અંદર વિચારો કરી નાખે, અને પછી રિઝલ્ટ તમને ખબર છે શું થાય, માથું ભારે થઈ જાય, શું કામ, કારણ કે મનને ઘણું વધારે દોડાયું, બહુ સ્પીડમાં દોડાયું, ઘણી બધી જગ્યાએ દોડાયું, દૂર દૂર સુધી દોડાયું, થાકી ગયું. અને મનની અંદરના વિચારો છે ને એને સાયલન્સમાં બેસવા નથી દેતા, એકાંતમાં બેસવા નથી દેતા, સતત એને બગાડે, તો ત્યાં પણ વિચારોને પણ થોડી વાર કહી દેવાનું, ફસ્ટ ઓફ અટકી જાય, મારે પણ નકામો વિચાર નથી કરવો, મનનું કામ છે વિચારવાનું, એટલે વિચારશે તો ખરો, પણ તમે એને કંટ્રોલ કરશો ને, કેમ કે તમે એનો માલિક છો, આપણે શીખી ગયા હતા ને કે આ હાથ હું એનો માલિક છું, એવી રીતે મન છે ને એ આપણો, મન આપણો માલિક ના બનવો જોઈએ, મન આપણો ગુલામ, મન નાનું બચ્ચું એને જેમ કહીએ એમ કરે, એ દોડવાનું બંધ, ખોટા વિચારો બંધ, તો એની ગતિ ઓટોમેટિક થઈને મળી જશે, એને એક દિશા આપવી પડે, માથા આનું બાળક છે એટલું બધું એક્ટિવ હોય ને કે કાંઈ કર્યા વગર રહી જ ન શકે, તો તમે એને કાંઈક ક્રિએટિવ વર્ક કરવાનું આપો ને, કે કલર પૂરો આપી દો, ચિત્ર પોથી લઈ અને એને આપી દો, એમ કે આમ કલર પૂર્યા કરે તો એ કર્યા કરશે, પણ જો તમે એ ના આપ્યું તો એ શું કરશે, ઘરમાં બીજા વાસણ ઊંધા વાળશે કે તોડફોડ કરશે, તો સેમ એવી જ રીતે આપણા મનને પણ સરસ મજાનું કંઈક સર્જનાત્મક કામ સોંપી દે, એને કહેવાનું કે આ વિચારવાનું છે, પણ એવું જ વિચારવાનું છે, બધું જ સારું, હું એકદમ શાંત છું, એકદમ જ પાવરફુલ છું, મને બધું જ આવડે છે, હું બધું જ સમજી શકું છું, મને સમજાય જ છે, જ્યાં ન સમજાતું હોય ત્યાં હું પ્રયત્ન કરીને ચોક્કસ સમજી શકીશ, મને આવડશે જ, હું કરી જ શકીશ, આ બધા પોઝિટિવ થિંકિંગના વિચારો, મનને કયો એવા જ વિચાર કરવાના છે, આપણે નેગેટિવ મનાય છે, નેગેટિવને કહી દેવાનું આના મનાય નથી આવવાનું, અને પછી તમે જુઓ ચમત્કાર, તમે કહેશો ને મારે આ બનવાનું જ છે, હું કરી જ શકીશ, હું કરી શકું છું, મને સમજાય જ છે, અને પછી એનો જાદુ તમે જોજો, સાથે સાથે એની મદદ લેતા આવો કે તારી મદદ મારી સાથે જ છે, તું મારી સાથે જ છે, અને સાથે રાખીને હું આ કાર્ય કરું છું, અને કાર્ય સફળ જ થશે, કારણ કે તું સર્વશક્તિવાન છે, અને જો સર્વશક્તિવાન મારી સાથે હોય તો અમારું કાર્ય સફળ જ થાય, પછી કામ કરો અને પૂરા દિલથી કરો, પૂરેપૂરા ધ્યાનથી કરો, એક ચિત્ત થઈને એકાગ્ર થઈને કરો, 100% તમે સફળ જશો જ, તો એ છે પેર ઓફ વિંગ્સ, બીજી કોઈ ચમત્કારી પાંખો નથી, કે કંઈ તમને પરીબરી નથી બનાવી દેતા, પરમાત્મા કંઈ આપણને ફરી નહીં બનાવી દે પાંખો આપી કે આપણે ઉડી જઈએ, શું પાંખો છે, શક્તિની પાંખો છે, જ્ઞાનની પાંખો છે, પોઝિટિવિટીની પાંખો છે, હકારાત્મકતાની પાંખો છે, રાઈટ થિંકિંગની પાંખો છે, એનામાં શ્રદ્ધાની પાંખો છે, યોગ્ય નિર્ણય કરીને એ તરફ મહેનત કરવાની પાંખો છે, બધું છે ને એ ત્યારે જ મળે છે કે જ્યારે આપણે નેગેટિવિટીને સ્ટોપ અને પોઝિટિવિટીને આગળ વધારીએ છીએ, ડ્રાઇવિંગ સીટ ઉપર મૂકીએ છીએ ત્યારે, અને પરમાત્મામાં પરમ મામાં શ્રદ્ધા રાખી
અને જ્યારે હું કહીએ છીએ કે તું મારી સાથે જ છો અને હું કામ કરી રહી છું, હું સફળ જ થઈશ, તો એ શું કરશે? કોઈ મૃત્યુ પામ્યું હોય તો લોકો શું કહે છે? ઉપર દયા કહે છે. ઉપર શું છે કોઈને ખબર નથી, છતાં કેમ જ છે કે ઉપર ગયા, ઉપર વાળાએ બોલાવી દીધા, ઉપર ગયા, ખબર નથી કે ઉપર કઈ છે રહેવાનું કે નહીં, છતાંય આપણે બોલીએ છીએ. તમે કહી શકો મિસ તો જે મરી જાય એને જ ખબર પડે ને કે ત્યાં શું છે? ના, એવું નથી, એવું બિલકુલ નથી. આપણી માનું ઘર કેટલું પણ દૂર હોય તો પણ આપણે દૂર લાગે છે. પૂછજો તમારી મમ્મીને કે એને તમારી નાનીનું ઘર જવાની કોઈ રજા આપે કે નાની ના ઘરે જવું છે મને, ક્યારે નાની પાડે હાજ પાડશે જેવી રીતે. કેમ કે આપણે જરાક વાગે, કઈક જરાક પણ વાગે તો આપણે શું કીધું, ઓ મમ્મી કહીએ છે. તો એવી જ રીતે આપણે જરાક દુઃખ આવે તો આપણે શું કીધું, હે ભગવાન કહીએ છીએ ને, ઓ ખુદા, વ્યા ખુદા, હે ગોડ કહીએ છીએ ને. તો આજે એની સાબિતી છે કે આપણી માં તો છે જ, પણ પરમ માં તરીકે આપણે જયારે વધારે દુઃખ હોય ત્યારે કોને યાદ કરીએ છીએ? ગોડ કહીએ છીએ. તો એનું જે ઘર એ આપણું શું હોય? માનું ઘર હોય. હા, ઘણા સમયથી આવ્યા હોઈએ તો રસ્તો ભૂલી ગયા હોય, પણ ઘર છે એ તો યાદ જ હોય. એટલે જ આપણી નજર ક્યાં જાય? અહીંયા છે, જાય છે નજર. તો એ અણજાણ્યો પ્રદેશ એ છે, અને એ જાણવા માટે મૃત્યુ પામવાની બિલકુલ જરૂર નથી. એ જાણવા માટે માત્ર એને યાદ જ કરવાની જરૂર છે. મનને વિચારોમાંથી પાછું વાળીને એકદમ શાંત, ફૂલ સ્ટોપ, એટલે અટકી જા. તું બહુ દોડ્યો, દોડી દોડીને તું બહુ થાક્યો, બેસી જા બચ્ચા, તારે હવે ક્યાંય દોડવાની જરૂર નથી. આપણે પરમાત્માને યાદ કરવાની છે, શાંતિમાં બેસાડી અને એકાંતની એવી ક્ષણો. આવી ક્ષણો મોટા ભાગે પહેલી પરોળી મળે કે જ્યારે વાતાવરણ પણ શાંત હોય ત્યારે પરમાત્માને યાદ કરો, એ તમને જવાબ આપશે. ક્યાંય પણ મૂંઝવણ છે, શાંત ચિત્તે એ કોઈ ને કોઈ રીતે તમને જવાબ આપશે, કોઈ એક દ્વારા અપાવશે, કોઈના મુખેથી એ તમારા પ્રશ્નનું સોલ્યુશન કરાવશે, પણ જવાબ તમને મળશે. હા, કનેક્શન. જ્યાં સુધી આપણે આપણી માને ફોન લગાવીએ, ફોન લાગતો જ ન હોય તો એનાની વાત કેવી રીતે? કનેક્શન જોડવું જરૂરી છે, અને કનેક્શન માટે માનને શાંત કરવું જરૂરી છે અને સાચા હૃદયને યાદ કરવું. તો એ હાજર જ છે અને શું કરે છે? માત્ર એક જ પોયમ નથી, બીજી પણ એક પોયમ છે જેની અંદર નો આ પાયો છે. આ તમે સમજ્યા છો ને, તો એ બીજી આગળની એક પોયમ છે તમારા જ કોર્સમાં પાછળ છે, તો સમજાશે. તો શું કહી રહ્યા છે કવિ? કે ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્લ્ડ ઓફ ધ અનનોન. તે તારા હૃદય
અજાણ્યા પ્રદેશની સફર કરાવશે. આગળ શું કહી રહ્યા છે? ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ. વાત કરીને કે જીવનમાં એવા તબક્કા આવતા હોય કે જ્યારે આપણે ચારે તરફ અંધારું જતા હોય છે, ક્યાંય આગળ જવાનો રસ્તો નથી સૂચતો, બધી તરફ તકલીફ ને તકલીફ છે, કઈ બાજુ જાઓ? ત્યારે એવી સિચ્યુએશનમાં જો આપણે એની સાથે કનેક્શન જોડ્યું છે, જો એને સાચા દિલથી યાદ કર્યા છે અને સાચી રીતે એની સાથે કનેક્શન જોડ્યું છે, તો એ શું કરી રહ્યા છે? ઇટ વિલ બી લાઈક ફેથફુલ સ્ટાર એકનિષ્ઠ તારાની જેમ, વફાદાર તારાની જેમ તમારા માથા તમારી નાખી રહી. શું કરે છે? જેવી રીતે અંધારા રસ્તા પર અજવાળું પાથરવા માટે ટોર્ચ લઈ ગયું છે, એના દ્વારા આપણને ખબર પડે છે કે આપણે આગળ કઈ રીતે વધવું, કઈ દિશામાં જવું. એવી જ રીતે જ્યારે આ પરમ શક્તિ એનું ભી જ્યારે આપણી સાથે છે, ત્યારે શું કરી રહ્યું છે? એ ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ, માથે રહેલા એક એક નિષ્ઠ વફાદાર તારાની જેમ. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ વેન ડાર્કનેસ ઇઝ ઓવર ધ રોડ. જ્યારે તારા રસ્તે ડાર્ક નાઇટ અંધારી રાત છે, પરંતુ આપણી જિંદગીની એવી સિચ્યુએશન કે જે સિચ્યુએશન કેવી છે, ખૂબ જ તકલીફ ભરી છે, એવી સિચ્યુએશન કે જેમાં આપણે આગળ વધવાનો, કઈ બાજુ જવાનો, કેવી રીતે માર્ગ કાઢવાનું સૂચતું નથી, એ સિચ્યુએશન છે અંધારી રાત. અને દરેકને કોઈ ને કોઈ તબક્કે આવતી જ હોય છે. એવું કોઈ ન કહી શકે કે મારી જિંદગીમાં ક્યારે પણ ન હોય. સૌ તમને એવા સુભાષિષ આપે કે ક્યારે ના આવે, પરંતુ છતાં આ એક હકીકત છે, આ એક વાસ્તવિકતા છે કે દરેકને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાનો સમય ક્યારેક ને ક્યારેક જીવનમાં આવતો જ હોય છે. તો ત્યારે તમે કેવી રીતે એ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળો, કેવી રીતે નીકળશો? તો ઇટ વિલ બી લાઈક ફેથફુલ સ્ટાર ઓવરહેડ. પૂરી શ્રદ્ધા આપણી પણ, ત્યારે જ્યારે આપણી સામેની વ્યક્તિમાં પૂરી શ્રદ્ધા મૂકીએ છીએ, ત્યારે સામેની વ્યક્તિ પણ શું કરે છે? ફેથફુલ, વફાદાર. તો પરમ શક્તિ પણ કેવી રીતે રહે છે? એક વફાદાર ફેથફુલ સ્ટારની જેમ આપણા માથે છે, અને એ શું કરે છે? આપણને રસ્તો જોઈ રહ્યા છે. મેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર ડોર, માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. આ શબ્દ તમારા માટે નવો નથી, પરંતુ કદાચ તમને થોડીક મૂંઝવણ થાય, કેમ કે અત્યાર સુધી તમે પ્યુપિલ્સ એટલે એમ સમજી ગયા કે વિદ્યાર્થી, પરંતુ અહીંયા પ્યુપિલ્સનો અર્થ શું થાય છે? આંખની સ્થિતિ. આંખની પ્યુપિલ્સ છે. તો શું કહી રહ્યા છે? કે માય સોંગ વિલ શિફ્ટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. મારું ગીત, મારી આ પરમ શક્તિ ક્યાં વસી જશે? તારી આંખની કીકીમાં વસી જશે, બેસી જશે. અને તારી નજર, તારી દ્રષ્ટિ ફેરી લઈ જશે ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, ઇન ટુ એટલે માં હૃદયમાં. કોના હૃદયમાં? થિંગ્સ, વસ્તુઓના હૃદયમાં. વિચાર, અત્યાર સુધી આપણે ક્યારે પણ વિચાર્યું કે વસ્તુઓને પણ હૃદય, આપણે ક્યારે ન વિચાર્યું? આપણે તો એમ જ વિચાર્યું કે આપણે હૃદય માત્ર, આપણે જો એવું વિચાર્યું છે કે હૃદય માત્ર પ્રાણીઓ નહીં હોય કે પક્ષીઓ હોય, પણ ક્યારે આપણે એમ નથી વિચાર્યું કે વસ્તુઓને પણ હૃદય હોય.
જ્યારે આપણે પરમ શક્તિ સાથે પૂરા હૃદયથી સાચા હૃદયથી પૂરા દિલથી જ્યારે જોડાઈ જઈએ છીએ ત્યારે આ ફિલિંગ ક્યારે આવે ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, ત્યારે છે ને તમે કોઈ વસ્તુને ફેંકી નહીં શકો, તમે માફ કરજો. જ્યારે તમે પૂરા દિલથી એની સાથે એટેચમેન્ટ તમને છે પરમ તત્વ સાથે, પરમાત્મા સુપ્રીમ સોલ સાથે પૂરેપૂરું એટેચમેન્ટ એકદમ જ દિલથી પૂરા પૂરા પૂરેપૂરી વફાદારીથી પૂરા વાલથી સાચા હૃદયથી જ્યારે તમે એની સાથે જોડાઈ જાઓ છો, એટેચ થઈ જાઓ છો, તો કોઈ વસ્તુને પણ તમે નુકસાન નથી પહોંચાડી શકતા. કારણ કે તમે જેના સાથે તમે જોડાવો એના જેવા થઈ જાઓ. તમારી બિનપણી તોફાની હોય તો થોડુંક તોફાન તમારામાં પણ આવે, તમારી બિનપણી એકદમ શાંત હશે અને મહેનતું હશે તો એનો થોડોક ગુણ તમારામાં પણ આવશે. કહેવત છે ને કે વાન ના આવે પણ સાન આવે, એ અર્થમાં. તો હવે જ્યારે આપણે પરમ શક્તિને સુપ્રીમ સોલ સર્વશક્તિમાન સુપ્રીમ પાવરને બોર્ડને પરમમાંને જ્યારે આપણે યાદ કરતા હોઈએ અને એની સાથે આપણે કનેક્શન સાચું જોડાણ એટેચમેન્ટ તો આપણામાં પણ એના ગુણ આવે છે ને. તો એ તો કેવો છે, આપણે કેવા છીએ છતાંય આપણા ઉપર કેટલી દયા રાખે છે, કેટલી કરુણા રાખે છે, તો એ જ ગુણ એના આપણામાં પણ આવશે. તો આપણે કોઈ વસ્તુને પણ વ્યક્તિને તો ભલે પણ વસ્તુને પણ આપણે શાંતિથી મૂકશું, વસ્તુ સાથે પણ આપણે એવી રીતે ડીલ કરશું કે જાણે એ વસ્તુ પણ જીવંત છે. એટલે કહી રહ્યા છે કવિ આમ સુધી રહ્યા છે, જો આમ સહેલી છે આમ અઘરી પણ છે, સમજશો તો એકદમ સહેલી છે અને માત્ર ઉપર છલું સમજશો તો અઘરી લાગશે, થોડુંક ડીપ જવું પડશે. કવિ કહી રહ્યા છે, વિલ કેરી યોર સાઇટ, તારી દ્રષ્ટિને લઈ જશે ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, વસ્તુઓના હૃદય સુધી. ત્યારે તમે વસ્તુઓને યુઝ એન્ડ થ્રો નહીં કરો, જ્યારે તમે પરમ શક્તિ સાથે એટેચ હશો ત્યારે તમને એમ થશે કે ના આ વસ્તુને પણ દિલ છે એને પણ હૃદય છે, એને ફેંકવાની નથી, હા એનો ઉપયોગ કરવાનો છે પણ શાંતિથી કરવાનો છે. તો આ ઘણી વખત તમે માર્ક પણ કર્યો હશે કે દાખલા તરીકે આપણા હાથમાં ચોપડી છે તો કેટલાક લોકો એના પાના ફેરવશે, તમે જોયું જ હશે આમ પાના ફેરવશે, ખૂબ અવાજ આવશે, 10 છોકરીઓ પાના ફેરવે તો ક્લાસની અંદર ફટફડાટ થઈ જશે. અને કોઈ એવી પણ વિદ્યાર્થીની હશે કે જે પાના ફેરવશે પણ તમને ખબર પણ નહીં પડે કે ક્યારે એને પાના ફેરવી દે, કે આમ શાંતિ કરીને એને જોતું પાનું કાઢી લેશે, તમે વાત કર્યું હશે એ પણ જોયું હશે છે. એ જ વસ્તુ છે, આ વસ્તુ મારા હૃદય સુધી પહોંચવું, સમજાય ગયું ને? આમ સરળ છે, અઘરું નથી, પણ માત્ર શબ્દો સુધી આપણે રહીએ ત્યાં સુધી આપણને અઘરું લાગે, શબ્દોની પહેલી વાર જઈએ ત્યારે આપણે સમજાય ના એ પણ બની શકે, એ પણ પોસિબલ છે. આગળ સુધી રહે છે તમે, એન્ડ ધેન માય વોઇસ ઇઝ સાઇલેન્ટ ઇન ડેથ, બહુ મહત્વની પંક્તિ, વેન માય વોઇસ ઇઝ સાઇલેન્ટ ઇન ડેથ તમારા બધાની મમ્મી ઘણો લાંબો જીવે એવા એવી ઘણી બધી શુભકામના, પરંતુ કવિ અહીંયા જે વાત કરી રહ્યા છે એ વાત સેની છે, સમગ્ર વિશ્વની અનુલક્ષી છે કે જ્યાં શરીરનો સંબંધ છે ત્યાં ક્યાંક ને ક્યાંક એનો અંત આવે જ છે, રાઈટ? કારણ કે આપણે આગળ પણ વાત કરી ગયા કે રાજા સિકંદરને પણ ખાલી રીતે જવું પડ્યું, મોટા મોટા બાદશાહો પણ એ પણ ચાલ્યા ગયા. તો શરીર જે પ્રકૃતિનું બનેલું છે, પાંચ તત્વોનું બનેલું છે, એ પાંચે તત્વોને એનો ભાગ આપી જ દેવો પડે છે, એ ઋણ એનું ચૂકવવું જ પડે છે.
જ્યારે પણ એ સમય આવે છે કે જ્યારે માતા શું થાય છે, એનો અપાર મૃત્યુની શૈયામાં વિલીન થઈ જાય છે. માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ. મૃત્યુમાં જ્યારે મારો અવાજ વિલીન થઈ જશે ત્યારે પણ માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. મારો ગીત તારા ધબકતા હૃદયની અંદર ગાવાશે, મ્યુઝિક સંભળાવશે, વાગશે. આવું ગીત તો ગમું બને, પરમ માન જોયું કે જે સદાય વાગ્યા અને આપણા હૃદયમાં વાગે. વિચારો, તમને એમ થશે કે મિસ સંગીત તો ખાલી હાર્મોનિયમમાં હોય કે ખાલી એના જે જુદા જુદા અનેક સાધનો છે એમાં જ હોય કે પિયાનોમાં હોય. ના, સંગીત આપણા શરીરમાં પણ છે, આપણા હૃદયમાં પણ છે. સંગીત હૃદય ધબકે છે ને તો એને પણ, એની હાર્ટ બીટ્સને પણ એક લય છે. એ લય જયારે ચૂકી જાય ત્યારે હાર્ટ એટેક આવે છે, તમે જાણતા હશો. એને પણ લય છે. સમગ્ર વિશ્વ, સમગ્ર અસ્તિત્વ એ પણ એક લયમાં ચાલી રહ્યું છે. એનું પણ એક મ્યુઝિક છે અને એ જ છે આ માય સોંગ. અને એ જ્યારે એ પ્રદેશ સુધી, સમજવાની કક્ષા સુધી જ્યારે તમે પહોંચશો ને દીકરીઓ, ત્યારે એટલો આનંદ અનુભવશો કે ત્યારે તમને એમ થશે કે યસ, રવીન્દ્રનાથ ઇઝ રાઇટ. સાચા છે કવિ, અને એની જે વાત છે એ વાતને પણ તમે સાચા અર્થમાં, મને પાક્કો વિશ્વાસ છે કે સમજી જ શકશો. કારણ કે ભગવાને આપણને સૌને એક એવું સુંદર મજાનું સાચું હૃદય આપ્યું છે જે ચોક્કસપણે આ બધી જ ફિલિંગ્સ, બધી જ અનુભૂતિઓ અનુભવી શકે છે. શરત માત્ર એટલી કે એની આડે આવેલા જે ફળો છે એને આપણે દૂર કરી દઈએ. વ્યર્થ વિચારો, નેગેટિવ થિંકિંગ, નેગેટિવ વ્યવહારો બીજા સાથેના, એ પણ અંતરાય છે, એને પણ કાઢી નાખો, દૂર કરો. એને એ બિલકુલ કામ નથી આવતા, બિલકુલ જ નહીં. જેટલું પણ તમે બીજા પ્રત્યે નેગેટિવ વલણ કરો છો, છૂપું ઘણી વખત, બહાર નહીં, બહાર સારું દેખાતું હોય પણ અંદર ખાને જ્યારે તમે છુપી રીતે એની તરફ નેગેટિવ છો તો એ તમને જ નુકસાન થાય છે. સામી વ્યક્તિને તો પહોંચાડે કે નહીં પણ આપણને જરૂર પહોંચાડે, બચી જાવ એટલે દૂર થઈ જાવ, તો જ સાચું કનેક્શન સુપ્રીમ સોલથી રહેશે, એ તો નહીં રહે. કારણ કે જેવા એ છે એવા આપણે પણ બનવાનો પ્રયત્ન કરશું તો જ એની સાથે જોડાઈ શકશું ને, નહીંતર કેમ જોડાશું? રાઈટ, તો સરસ મજાની કોઈ પૂરી થાય છે અને ચોપડીમાં અહીંયા પૂરી થાય છે પણ આપણા જીવનમાં એ શરૂ થાય છે. બરાબર, તો ધીસ ઇઝ નોટ ધ એન્ડ બટ ઇટ ઇઝ અ બિગિનિંગ ઓફ ન્યુ થિંકિંગ, પોઝિટિવ થિંકિંગ, પીસફુલ એન્ડ લવફુલ થિંકિંગ, અ ન્યુ બિગિનિંગ વિથ ધ સુપ્રીમ સોલ. એક નવી યાત્રા પરમ તત્વ સાથે, પરમ મા સાથે એ યાત્રામાં આગળ વધીને આપણે ઘણું બધું પામીએ છીએ, એ બધું જ તમે અહીંયા શીખ્યા. તો સર્વે વિદ્યાર્થીને ઓલ ધી બેસ્ટ, સરસ રીતે તમે તૈયારી કરજો. ટેક્સ્ટબુકની અંદર એવું ઘણું બધું છે કે જે માત્ર પરીક્ષા આપવા પૂરતું મર્યાદિત નથી હોતું. કારણ કે પરીક્ષા એ પ્રશ્નપત્રના પેપરમાં જ નથી આવી જતી, આખી જિંદગી છે ને એમાં કસોટીઓ ને કસોટીઓ જોવે છે, મોટા કસોટી સમજાશે. તો એ જે પ્રશ્નપત્રો આવશે ને, એ જે પેપરો આવશે ને, એ પેપરોમાં પાસ થવા માટે આ બધું જ કામ આવશે. એટલે ના માત્ર પરીક્ષા લક્ષી પણ સાથે સાથે
જીવનલક્ષી ભણતર પણ છે. તમે બહુ નસીબદાર છો કે તમને એવું સરસ મજાનું પુસ્તક મળ્યું છે કે જેની અંદર આવા સુંદર સુંદર આવી રચનાઓ છે, કાવ્યો પણ છે, પાઠ પણ છે, સ્ટોરી પણ છે, બહુ સરસ છે. તમને એક હોમવર્ક પણ આપ્યું હતું કે તમારી બ્લેકબુકમાં રવિન્દ્રનાથની લખેલી એક સ્ટોરી છે જે તમને શોધી કાઢવાની હતી. હજી સુધી મને કોઈએ વોટ્સએપમાં એનો જવાબ મોકલ્યો નથી. મને હવે આશા છે કે ફરી પાછું તમને યાદ આવી જશે હોમવર્ક અને તમે શોધીને મને